બાળકો આપણે આગળના વિડિયોમાં શું લખ્યું સ્મોલ આર માં બે આઈ ક્યાં લખ્યું તો નોટ માં તો આજે આપણે એબીસી બુક છે ને તમારી પાસે આવી એબીસી બુક માં લખવાનો છે જો तो बद्दा एबीसी बुक काढ़ी दो आई तो बता लगता है कि वो सेन भाई खाली बीट लेती करवानी छे इधर बता ने आप लिख जाए तरत कारण के मन कोई नव करवानू नदी बीटी अगे तब कुछ करवानू छे दीदी चौकी पेंसिल नहीं काट जो एक व्यवस्थित अक्षर आवे जो हमें जाड़ी जाड़ी थे कि हुए ने तो अक्षर पची गंदा ने काला मुट्टा जाड़ा जाड़ा देखा है तो जुओ हवे आपने तमे नोट में लख्यो एटले स्थिति तो गया छो शू करवानु छे फक्त उभी लीटी अने मींडू उपरनु मींडू घूंटवानु नथी बराबर अने आपणे कैपिटल अल्फाबेट आई केवो करता हता तो उभी लीटी अने बे आडी लीटी बराबर तो चलो आपणे हवे आई फोर शू शू छे ख्याल छे आई फोर एने बे आइसक्रीम दोर्या छे फोर अने आ आइसक्रीम कप छे पछी आ आई एटले इस्त्री थाय अने आ इंक पॉट એટલે સાઈનો ખડ્યો છે એટલે સાઈની બોટલ ખડ્યો એટલે બોટલ જો આવી પેન આવે છે ને આપણે લખવાની પેન માં અંદર વાદળી સહી હોય તો લખાય સહી ખલાસ થઈ જાય તો કે જે ને પેન ખલાસ થઈ ગઈ હે તો લખવાનું બંધ થઈ જાય એટલે આમાં સહી હોય ને એ આમાં પૂરવામાં આવે છે ચલો तो हमें सात होती में आई लगी है तो हमें यह पता ऊपर के नीचे क्या लाल लिट्टी को उपयोग करवानो नहीं फक्त वादली लिट्टी में उभी लिट्टी करवानी छे तो जो आज है अल्लाह वादली वादली बराबर क्या ऊपर के नीचे बाहर निकलवो जो ये नहीं तो आज आई अने ना ऊपर आज आपने नानू टप्पो करवान पची ये उन्हें आई अन्य करियो छे अने आपने टप्पो अन्य करिए बराबर तो
ચોટી ક્યાં પહેરી આપણે આપણા માથા ઉપર જ દે માથું અહીં હોય અને ટોપી અહીં દૂર પહેરવા જાય તો પહેરાય માથે જોઈએ ટોપી તો આ આને અહીંયા ટપ્પુ છે એની માથે ટોપી પહેરાવી આપણે બરાબર એવું સમજવાનું એટલે આની ઉપર જ કરવાનું ક્યાંય આવી રીતે આડું અવળું કરવાનું નહીં આ રીતે એની ઉપર જ થવું જોઈએ ચલો આઈ ફોર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ 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 આઈ ફોર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ એટલે I for ice cream, ice cream, itli ice cream. चलो बीजी लाइन आवे त्यारे आपने क्या है लाल रंगी ने अड़वानूं नथी सीधी जाके वादळी लीधी ऊपर बराबर तो I for Cardio. I bought.
ચલો આપણે હવે આજે આપણે શીખ્યા આઈ તો ચોપડીમાં જ્યાં નીચે સ્પેલિંગમાં આઈ લખેલો હોય ત્યાં આપણે બોલ્ડ કરવાનું છે જો પેલો છે આઈસ ઇસ ઈટી આઈસ એટલે બરફ गर्ल એટલે છોકરી ટી આઈ એન ટેલ એટલે પૂંછડી જી ઈ એટલે બાળક એ આઈ ડી ચલો હવે નીચેના એસ આઈ એક્સ સિક્સ એટલે છ આઈ ટી બધાને આવો જ્યાં આઈ દેખાય ત્યાં આપણે ગોળ કરીશું ચલો પહેલા સ્પેલિંગમાં હવે લગભગ શીખી ગયા કારણ કે તમે આઈ સુધી તો આવી ગયા બરાબર એટલે જે પાછળ હોય અને હજી આપણે શીખ્યા નથી એ ના આવડે નહીતર શીખેલા અહીંયા છે તો આઈ છે આ સી છે ને ઈ છે તો આઈ સી ઈ આઈ સેટે વર તો અહીંયા શું છે આપણે આઈ ઉપર ગોળ કરો બરાબર હવે નીચે શું છે આઈ આપણે શીખી ગયા જી છે આઈ છે હજી આવે નથી શીખ્યા બરાબર તો અહીંયા આઈ ક્યાં દેખાય છે તો જી અને આઈ બરાબર અહીંયા આઈ ઉપર ગોળ કરીશું ચલો હવે નીચેનો સ્પેલિંગ જુઓ તો આ નથી ખબર પડતી પણ આ શું છે એ આ છે આઈ અને ટે બરાબર તો અહીંયા આઈ ક્યાં છે ત્રીજા ચલો બરાબર હવે નીચે શેનો સ્પેલિંગ છે કે આઈ ડી કીડ એટલે બાળ તો અહીંયા આઈ ક્યાં છે બરાબર હવે આપણે જોઈશું નીચેના સ્પેલિંગ કે નીચેના સ્પેલિંગમાં ક્યાં તમને આઈ દેખાય છે તો આ શું છે એસ આઈ એસ તો આઈ ક્યાં છે વચ્ચે ચલો બરાબર હવે શું છે આ તો આવડી ગયો છે ને શીખી ગયા છીએ આ છે આઈ અને આ છે ઈ તો આઈ ક્યાં છે બરાબર પછી આ છે એલ આપણે શીખ્યા નથી આ આઈ આ છે એફ અને આ ટી બરાબર તો આમાં આઈ ક્યાં દેખાય છે ચલો હવે છેલ્લું તો એમાં આપણે કયા આલ્ફાબેટ શીખ્યા નથી
તો આપણે અહીંયા ભક્ત આઈ ક્યાં છે તો પાછળ બરાબર બરાબર આ રીતે બધા લખી દેજો હવે અહીંયા ચાર્ટ પણ આ તો નથી પણ હું તમને ખાલી ખોલીને અહીંયા આઈ બતાવું કારણ કે અહીં મોટા આલ્ફાબેટ સાથે નાનો આલ્ફાબેટ પણ આવેલો છે તો જુઓ આ રહ્યો આઈ બરાબર ઊભી લીટી છે અને ઉપર ટપકું છે ખ્યાલ આવી ગયો બધાને જે જે કેપિટલ છે એની નીચે અહીંયા એચ લખેલો છે સ્મોલ અલ્ફાબેટનો જુઓ આ આઈ છે તો અહીંયા નીચે આઈ એટલે આ મોટા તો છે દેખાય એવા એ કેપિટલ એબીસીડી એટલે કેપિટલ બરાબર આ પછી એની નીચે સ્મોલ અલ્ફાબેટનો લખેલું છે બરાબર ચલો આપણે સેના નામ લખીશું ચલો અહીંયા આપણે પ્રાણીના નામ પહેલા આપણે એક વખત લખેલા છે પણ એ કેવા લખ્યા હતા કે જ્યાં દીર્ઘઈ સુધીના જે આવતી હોય માત્રા એવા નામ આપણે લખ્યા હતા હવે આપણે તો આઈસી શીખી ગયા બરાબર ને એટલે એ અંગ્રેજીમાં આવી અને ગુજરાતીમાં આપણે શું શીખીએ છીએ દીર્ઘ કો એટલે હસો વાળો કો આવી ગયો અને દીર્ઘ વાળો કપકો પણ આપણે કરી દીધો બરાબર એટલે એની આગળ આવે તો એવા નામ આપણે લખી શકીએ બરાબર તો ચલો પહેલા લખીશું આપણે ગાય બરાબર ગાય બળદ બી લાડી એમાં જુઓ હસવઈ આવે છે કાનો આવે છે અને દીર્ઘઈ પણ આવે છે આ શું કર્યું આપણે દીર્ઘનો કપકો લખ્યો ને તો આ છે અને દીર્ઘઉ કુ તો કુ ત રો કુ ત રો હવે કયું નામ છે તો સલુ સલુ પછી હરણ જો અહીંયા હસવો આવે છે સસલામાં બરાબર પછી બકરી
बकरी पची बिलाड़ी आई बकरी आई हाथी सुजे लखी देजो। हरिओम।